આણંદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા આજે રાષ્ટ્રીય માર્ગ સલામતી અભિયાન અંતર્ગત આજે વિના મૂલ્યે હેલ્મેટ વિતરણનું અત્યારે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આણંદ ડિવિઝનના ડીવાયએસપી જીએન પંચાલ સહિતના આણંદ હેડક્વાર્ટર ડીવાયએસપી ચૌધરી સાહેબ સહિતના જે ડીવાયએસપી છે તે પણ આગળ ઉપસ્થિત છે. અને અત્યારે જે પ્રમાણે કહેવાય છે કે અત્યારે વિના મૂલ્યે હેલ્મેટનું જે વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને અત્યારે આપ જે દ્રશ્યની અંદર જુઓ છો કે જે એચક્યુ ડીવાયએસપી છે ચૌધરી સાહેબ છે તે અત્યારે ફૂલ આપી અને અત્યારે તેમનું જે અત્યારે અભિવાદન કરી રહ્યા છે. ખાસ કરીને કે આગામી સમયની અંદર આગામી દિવસોની અંદર હવે જે કોઈ પણ વ્યક્તિ છે તે હેલ્મેટ પહેરીને નીકળે અને પોતાની જાનને સુરક્ષાને ધ્યાનમાં રાખીને જે સમગ્ર કાર્યવાહી છે તે કરવામાં આવે તેને લઈને ક્યાંક આણંદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા અત્યારે જે અભિયાન અત્યારે ચલાવવામાં આવ્યું છે કે વિના મૂલ્યે અત્યારે જે હેલ્મેટ વિતરણ અત્યારે કરવામાં આવી રહ્યું છે. દ્રશ્યની અંદર આપ જોવો છો સીધા દ્રશ્યો ચરોતર અવાજના ફેસબુકના માધ્યમથી આપને બતાવી રહ્યા છે. ખાસ કરીને જણાવવા માંગીએ છીએ કે આપને પણ અમે ચરોતરના અવાજના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે આપ પણ જો આગળની સમયની અંદર આગામી દિવસોની અંદર જો આપ પસાર થતા હોવ તો જલ્દી ટ્રાફિકના નિયમનનું સતત રીતે પાલન કરજો. કારણ કે તમારી સુરક્ષાને લઈને પોલીસ હંમેશા સતર્ક રહેતી હોય છે. અત્યારે આપ જે દ્રશ્યની અંદર જુઓ છો કે આણંદ ડિવિઝનના ડીવાયએસપી જીએન પંચાલ એચક્યુ ડીવાયએસપી ચૌધરી સાહેબ સહિતના જે અધિકારીઓ છે તે પણ આગળ ઉપસ્થિત છે અને આરટીઓ ઇન્સ્પેક્ટર પણ આગળ ઉપસ્થિત છે. એટલે કે એમના દ્વારા અત્યારે જે તમામ જે લોકો છે તેઓને હેલ્મેટનું અત્યારે વિતરણ કરવામાં આવ્યું છે. વિના મૂલ્યે હેલ્મેટ અત્યારે વિતરણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ આગામી દિવસની અંદર પોલીસ અત્યારે વિના મૂલ્યે હેલ્મેટ આપે છે. પણ આગામી દિવસની અંદર તમે જો હેલ્મેટ નહીં પહેર્યું હોય તો પોલીસે કડક પગલાં પણ ભરશે અને આપને દંડ પણ ફટકારશે. તેમાં પણ કોઈ સવાલને સંજોગ નથી. એટલે આપ દ્રશ્યની અંદર જોવો છો કે અત્યારે આણંદ જિલ્લા પોલીસ દ્વારા અત્યારે જે આણંદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા અત્યારે જે વિના મૂલ્યે હેલ્મેટનું જે વિતરણ કરવામાં આવી રહ્યું છે અત્યારે આપ જોવો છો દ્રશ્યની અંદર કે ફૂલ આપી અને આપ આજે હેલ્મેટનું જે વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે. પરંતુ પોલીસ છે એ કડક કાર્યવાહી પણ કરશે. એટલે કે મોટો દંડ પણ આપને ફટકારી શકે છે. જેને લઈને આપને પણ અમે દ્રશ્યો બતાવવા માંગીએ છીએ. સીધા દ્રશ્યો ચરોતર અવાજના ફેસબુક લાઈવના માધ્યમથી આપને બતાવીએ છીએ. આપ આપણી સાથે અત્યારે આણંદ ડિવિઝનના ડીવાયએસપી જીએન પંચાલ સાહેબ પણ જોડાયા છે. કારણ કે આણંદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા અત્યારે જે હેલ્મેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે વિના મૂલ્યે અત્યારે પોલીસ હેલ્મેટનું વિતરણ કરી રહી છે. પણ આગામી દિવસોની અંદર પોલીસ કડક કાર્યવાહી પણ કરે તેમાં નવાઈ નથી. કારણ કે જે પ્રમાણે કહેવાય છે ફૂલ આપીને અત્યારે હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું છે. આપણી સાથે આણંદ ડિવિઝનના ડીવાયએસપી જીએન પંચાલ સાહેબ જોડાયા છે. સાહેબ શું કહેશો આણંદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી અભિયાન અંતર્ગત વિના મૂલ્યે હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું છે, ફૂલ પણ આપવામાં આવી રહ્યા છે, શું કહેશો? ફેબ્રુઆરી માસમાં ટ્રાફિક માસની ઉજવણી ગુજરાતના ડીજીપી સાહેબ દ્વારા કરવામાં આવનાર છે, જેના ભાગરૂપે પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી અતુલકુમાર બંસલ સાહેબની સૂચના મુજબ આજરોજ જિલ્લા ટ્રાફિક શાખા આણંદ તથા આરટીઓ આણંદના સંયુક્ત ઉપક્રમે આણંદ જિલ્લામાં આણંદ ટાઉનમાં આવેલ ઇસ્કોન એલિકોન સર્કલ પાસે હેલ્મેટ વિતરણનો પ્રતિકાત્મક કાર્યક્રમ રાખવામાં આવેલો છે. આ કાર્યક્રમ દરમિયાન હાજર નાગરિકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે રાત્રિના સમયે તેમજ દિવસે દરમિયાન પણ ટ્રાફિકના નિયમોનો ચુસ્તપણે અમલ કરવા માટે હેલ્મેટ સીટબેલ્ટનો અવશ્ય ઉપયોગ કરવા માટે તેમજ અન્ય તમામ ટ્રાફિકને લગતી સૂચનાઓ આપી અને વાહન અકસ્માતના બનાવો બનતા અટકે અને જાનમાલનું રક્ષણ થાય તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે. સાહેબ આપણે જનતાને શું અપીલ કરશો? કારણ કે ટ્રાફિકની વ્યવસ્થા અને ટ્રાફિકના જે નિયમોનું પાલન કરે તે સુધી જનતાને શું અપીલ કરશો? આણંદ જિલ્લાના તમામ નાગરિકોને અમારી નમ્ર વિનંતી છે કે જે પણ ટ્રાફિકના રૂલ્સ અને રેગ્યુલેશન છે એનો ચુસ્તપણે અમલ કરે, સીટ બેલ્ટનો ઉપયોગ કરવાનો હોય, હેલ્મેટનો ઉપયોગ કરવાનો હોય તેનો ચુસ્તપણે અમલ કરવામાં આવે અને જે પ્રમાણે રૂલ્સ અને રેગ્યુલેશન છે એને ચુસ્તપણે ફોલો કરવામાં આવે તેવી અમારી નમ્ર વિનંતી છે. ધન્યવાદ છે સાહેબ. તો જે પ્રમાણે કહેવાય છે કે અત્યારે આણંદ જે ડિવિઝનના જે ડીવાયએસપી છે તે જીએન પંચાલ સાહેબ જણાવે છે કે આગામી સમયની અંદર જે તમામ જે વ્યક્તિઓ છે તેમણે ટ્રાફિક નિયમન જે છે તેનું પાલન કરવું જરૂરી રહેશે. કારણ કે જે કહેવાય છે કે આપણી સાથે ટ્રાફિકનું નિયમ આપણે પાલન કરીશું તો એક લોકોની અંદર પણ એક સારો પ્રતિસાદ મળશે. આપણે કેટલીક જનતાને પણ વાત કરીશું. આકા શું કહેશો, આજે પોલીસ વિના મૂલ્યે હેલ્મેટ આપે છે તો આગામી સમયની અંદર દરો કે હેલ્મેટ પહેરવું જોઈએ કે નહીં? પહેરવું જોઈએ ને,
જરૂરથી પહેરવું જોઈએ. હું આપની ચેનલ દરરોજ માટે જોઉં છું. આ પોલીસની કામગીરી આપ કેવી રીતના જોવો છો? ખૂબ સારી રીતે. અત્યારે મારે સાયબર ક્રાઇમ થયેલું છે તો પણ મને ખૂબ જ એ કરે છે, હેલ્પ કરે છે. આપ જે અત્યારે દ્રશ્યની અંદર જોવો છો કે અત્યારે જે તમામ જે લોકો છે એ અહીંયા આગળ ખૂબ મોટી સંખ્યાની અંદર ભેગા થયા છે આણંદના એલિકોન ગાર્ડન ખાતેથી. અત્યારે આપ જે દ્રશ્યની અંદર જોવો છો, સીધા દ્રશ્યો આપણે તરોતર અવાજના ફેસબુક લાઈવના માધ્યમથી બતાવી રહ્યા છે. આપણી સાથે એચક્યુ ડીવાયએસપી ચૌધરી સાહેબ પણ જોડાયા છે. આપણે ચૌધરી સાહેબ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. સાહેબ, શું કહેશો, આજે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી અભિયાન અંતર્ગત આજે વિનામૂલ્ય હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું છે, કેવી રીતના જોવો છો? આણંદ જિલ્લાના વાહન ચાલકો વાહનોના ચાલન વખતે ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરે અને હેલ્મેટ પહેરે હંમેશા માટે, સીટબેલ્ટ બાંધે, આના માટે આ જનજાગૃતિ અભિયાન હાથ ધરેલ છે. અને એના માટે તમામ જે વાહન ચાલકો છે એ હેલ્મેટ વગર જે મળેલ છે એ તમામને અમારા તરફથી ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ આણંદ અને આણંદ જિલ્લા પોલીસ તરફથી એમને વિનામૂલ્ય નિઃશુલ્ક હેલ્મેટનું વિતરણ કરવામાં આવી રહ્યું. ધન્યવાદ છે સાહેબ. તો જે પ્રમાણે કહેવાય છે કે અત્યારે આણંદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા અત્યારે જે વિનામૂલ્ય હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું, અમે પણ ચરોતરના અવાજના માધ્યમથી આપને અપીલ કરીએ છીએ કે આપ પણ જો આવી રીતના માર્ગ સલામતી અભિયાન અત્યારે જે ચાલી રહ્યું છે, માર્ગ સલામતી જે અત્યારે અભિયાન ચાલી રહ્યું છે તેની અંદર પણ પોલીસને પણ સાથ સહકાર આપતા રહેજો. કેમેરામેન અક્ષિત પટેલ સાથે ઉચ્ચ મનની ચરોતરનો અવાજ.